ટ્યુશન ક્લાસીસ તથા કૃષ્ણા એકેડેમી દ્વારા બોટાદ ખાતે યોજાયો કારકિર્દી સેમિનાર. છેલ્લા 15 વર્ષથી વાલી તથા વિદ્યાર્થીઓનો અવિરત વિશ્વાસ મેળવી સેવાના ભેખધારી એવા ચિંતનસર ઉપાધ્યાય દ્વારા નિકુ ફ્લેટમાં ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યો છે. દ્રષ્ટાંતરૂપ કહી શકાય તેવા દાખલા આ વ્યક્તિ દ્વારા સમાજમાં બેસાડવામાં આવી રહ્યા છે. જેમ કે મા બાપ વગરના સંતાનો હોય તેમની ફી પણ આ ક્લાસમાં લેવામાં આવતી નથી. ઉપરાંત કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થી કે જો તેમનો ટ્યુશન ક્લાસમાં તેણે પ્રવેશ મેળવ્યો હોય તેવા દરેક વિદ્યાર્થીઓને તેમની સ્કૂલનો યુનિફોર્મ પણ અહીંથી સીવડાવી આપવામાં આવે છે. જે હંમેશા શિક્ષણ તથા સેવાને સમર્પિત છે તેવા ચિંતનસર તથા કૃષ્ણા એકેડેમી દ્વારા ધોરણ 12 પછી જુદા જુદા કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સમાજમાં નોકરી મેળવી પગભર થઈ શકે તેવા શુભ આશયથી તારીખ 11/6/2017 રોજ સત્વરા સમાજની વાડી ખાતે બપોરના 3-6 દરમિયાન કારકિર્દી માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં બોટાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા. ચિંતનસર તથા તેમના સહયોગીઓ દ્વારા લોકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી ચિંતનસર દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવી હતી. મારી સંસ્થાને માટે એવો નિયમ છે કે જેના મધર અથવા અથવા ફાધર બેમાંથી એક સભ્ય હાજર ન હોય, ધેટ મીન્સ દેહ થઈ ગયા હોય, છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ કારણોસર છૂટા પડી ગયા હોય, તો એ બાળકની ટ્યુશનની ફી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં લેવામાં આવતી નથી. એ સંપૂર્ણ બાળકને અમે ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવીએ છીએ અને સાથે સાથે મારા સંઘને સ્કૂલ માટે એક યુનિફોર્મ સીવડાવી દઉં છું, એ દીકરી કે દીકરાને બે યુનિફોર્મ સીવડાવું છું, સાથે એની સ્કૂલની ફી, એની બુક્સ, તમામ ઓલ ગ્રુપ ઓફ ટ્યુશન ક્લાસીસ ફ્રીમાં આપે છે. સોરી તો છે આવું ન બોલાય, પણ આજે આ જાહેરાત કરું, કારણ કે ઇનકેસ તમારી પાસે પણ છોકરા આવો સ્ટુડન્ટ હોય તો હું એની પાસે જો ન પહોંચી શક્યો હોય તો મારી સુધી બાળકને પહોંચાડજો, કે જેથી કરીને એવા બે બાળકનું ફ્યુચર વર્ષમાં સુધારી શકું તો કંઈક મારા માટે સારું કાર્ય હશે. એનીવે વી સ્ટાર્ટઅપ આજે આપણે જે ભેગા થયા છીએ એ ખાસ કરીને જે બાળકોએ 12 સાયન્સ પૂરું કર્યું છે, જેના પર્સન્ટાઇલ રેટ લો છે, નીટની વેઇટ છે, કે ભાઈ હવે શું કરશું, નીટ આવશે, ક્યાં એડમિશન લેશું, શું કરશું, એના માટે ઓલ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ એક આ પ્રોગ્રામ ગોઠવો છે. ચિંતન ઉપાધ્યાય ફ્રોમ હોમ ગ્રુપ ઓફ ટ્યુશન ક્લાસીસ નિકો ફ્લેટ 5 પડા બોટાદ. સાહેબ અહીંયા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વિગત? એકચ્યુઅલી એવું છે કે આ કોર્સની અંદર જે વિદ્યાર્થીઓ જેણે 12 આર્ટ્સ કોમર્સ કર્યું હોય કે જે 12 આર્ટ્સ કોમર્સ કર્યા પછી પણ એનું સ્વપ્ન એવું હોય કે હું સાયન્સની અંદર કંઈક ડૉક્ટર લાઇનની આગળ જાઉં, તો એનો એક એવો કોર્સ છે જેને કહેવાય છે GNM. તો GNMનું આખું બાળકોને અહીંયા સંપૂર્ણ માહિતી અમે આપવા માટે આજે આ સેમિનાર ગોઠવો છે અને ટોટલ ફ્રી ઓફ કોસ્ટ હતો, એનો કોઈ પણ ચાર્જિસ આજે લેવામાં આવ્યો નથી. આ સેમિનારમાં સાહેબ કેટલા વિદ્યાર્થીઓ લાભ લીધો? 200-225 પર વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા છે, કે એક મારા માટે ગુડલક કહેવાય કે બોટાદની પ્રજાને પણ આજે આ એજ્યુકેશન વિષયનો જાણવાનો આટલો બધો રસ હોય છે. થેન્ક્સ ટુ બોટાદ કે આજે તમે પણ આટલું જ્ઞાનની જાણવા માટેની તૈયારી દર્શાવો છો. થેન્ક યુ. સેમિનારમાં સાહેબ કેવા કેવા પ્રકારની માહિતી આપવામાં આવે? સેમિનારની અંદર ખાસ કરીને જે સાયન્સના વિદ્યાર્થીઓ હોય કે જેણે બી ગ્રુપ રાખ્યું હોય અને એને MBBS કે BHMS માટે ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર એડમિશન ન મળતા હોય, તો ઇનકેસ આઉટ ઓફ કન્ટ્રી જેમ કે ફિલિપાઇન્સ, ચીનની અંદર એને એડમિશન લેવું હોય તો એડમિશન લેવા માટેની પ્રોસેસ કઈ રીતના હોય, ચીનની અંદર વાતાવરણ કેવું હોય છે, ત્યાંના કાયદા કેવા હોય છે, ત્યાંના કોર્સિસ કેવા હોય છે, ત્યાં આપણી ગુજરાતી હોસ્ટેલ છે, ત્યાં રસીઓ પણ આપણો ગુજરાતી હોય છે, ત્યાં ચાઇનામાં રહેવા છતાં હોવા છતાં પણ આપણો ગુજરાતી વ્યક્તિ ત્યાં ગુજરાતી ભાણું ખાઈ શકે એવી વ્યવસ્થા મેં અહીંથી કરી છે. એના માટેનો જે પ્રશ્ન હતા એ પ્રશ્ન સોલ્યુશન માટે અમે આજે અહીંયા ગેટ ટુગેધર થયા હતા. 100% જોબની ગેરંટી આપ કઈ રીતે સાહેબ આપી શકો છો? એકચ્યુઅલી એવું છે કે એ કોર્સ એક એવો છે કે અત્યારે ગુજરાતની અંદર હજી આ GNM કોર્સની લોકોને સંપૂર્ણ માહિતી નથી અને ઓલ જિલ્લા દીઠ માત્ર 40 સીટ જ અમને મળે છે. તો આજે એક વિદ્યાર્થી 3 વર્ષે 40 વિદ્યાર્થી પાસ થઈને આવે, જ્યારે બોટાદની અંદર આઈ થિંક 200-250 ઉપર હોસ્પિટલો હશે, તો એની અંદર આ GNM સંપૂર્ણ કોર્સ જેણે પૂરો કર્યો હોય એના માટે આ માહિતી જરૂરી છે, એના માટે આ કોર્સ જરૂરી છે. અને ઇવન અલસો ડૉક્ટરને પણ આ GNM કરેલા નર્સ વ્યક્તિ કે બ્રધર વ્યક્તિની જરૂર પડે છે. તો એ 40 સીટ બહુ ઇનફલી ઇઝીલી અમે એને એડમિશન માટે પ્રોવાઈડ કરી શકીએ છીએ, જોબ માટે કરીએ છીએ. બીજું ખાસ કરીને કે આ જે કોર્સ છે એ કોર્સ ઇન્ડિયન નર્સિંગ ઓફ કાઉન્સિલ સિવિલ હોસ્પિટલની અંદર સર્ટિફાઈડ છે,
કે જ્યારે તમારા 3 વર્ષ પૂરા થાય ત્યારે તમારી પાસે નર્સિંગનું સર્ટિફિકેટ આવે તો આપણા સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર તમારે નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. એ રજીસ્ટ્રેશન કર્યા પછી તમે ગવર્મેન્ટ એટલે કે સરકારી દવાખાનાની અંદર પણ નોકરી મેળવવા માટે તમે ક્વોલિફાઈડ છો એ પણ અમે અહીંયા 100% ગેરંટી આપીએ છીએ. થેન્ક યુ.